ગુજરાતના ગરબા હવે વર્લ્ડ હેરિટેજ બનશે. ગરબાને મળશે વૈશ્વિક ઓળખાણ. યુનેસ્કોએ 2023ના અમૃત સાંસ્કૃતિક વારસા તરીકે ગરબાની પસંદગી કરી છે. આજે ગરબાને યુનેસ્કો દ્વારા અમૃત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરાશે. ગુજરાતના ગૌરવ સમાન ગરબા ગુજરાત અને દેશના સીમાડા ઓળંગીને વૈશ્વિક ઓળખ બની ચૂક્યા છે. ત્યારે યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને ઇન્ટેલિજિબલ કલ્ચર હેરિટેજ જાહેર કરવામાં આવશે. યુનેસ્કો દ્વારા આયોજિત બોત્સવાના ખાતે સમારોહનું આયોજન થયું છે. આ માટે 4 સ્થળો પરંપરાગત ગરબા સાથે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. આગામી જાન્યુઆરીમાં યોજાનારી 10મી વાયબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે 7 ડિસેમ્બરે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે સ્ટાર્ટઅપ કોન્કલેવ. આ કોન્કલેવ અંગે માહિતી આપતા પ્રવાસન વિભાગના સચિવ હરિત શુક્લાએ જણાવ્યું કે ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે હરણફાળ વિકાસ થયો છે. ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાતની 10મી એડિશનની સમિટ થવાની છે અને એના ભાગરૂપે ટુરિઝમ વિભાગ 2 મેજર પ્રી વાયબ્રન્ટ ઇવેન્ટ્સનું આયોજન કરી રહ્યા છે અને એ આયોજન પાછળ બી એક થિંકિંગ છે. ગુજરાત થોડા સમયમાં એમને ઘણા બધા દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે અને ખાસ કરીને ટુરિઝમના ક્ષેત્રમાં બી અમને ખૂબ સારા પરિણામો મળ્યા છે. આપ સૌને ખ્યાલ છે કે ભારતમાં જે રીતે ટુરિઝમનો ગ્રોથ થઈ રહ્યું છે એ ખૂબ સારું છે અને ગુજરાત એનાથી બી ફાસ્ટ ટુરિઝમમાં પ્રોગ્રેસ કરી રહ્યું છે. તો બુલેટિન ના અંતે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર. અંબાલાલ પટેલની મોટી આગાહી, મિન્ચોંગ વાવાઝોડાની મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં થઈ શકે અસર. વાપી જીઆઈડીસીમાં ગેસ ગળતરની ઘટના, 2 શ્રમિકોના મોત, 1 સારવાર હેઠળ. આજે કેબિનેટની બેઠકમાં માવઠું, પાક નુકસાન બાદ સર્વે પર ચર્ચા થઈ શકે.